નમસ્તે વિદ્યાર્થીઓ ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનમાં આપણું સ્વાગત છે પાઠ ચાર ભારતનો સાહિત્યિક વારસો માનવીએ પોતાના વિચારો ભાવો લાગણીઓ અને ઉર્મીઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદભવ થયો આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ જે લોકભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે હવે આપણે જોઈશું ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું પરિણામે નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે માનવી માટે તો આ અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની હતી જે આજે પણ ઉકેલી શકાય નથી તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા તેમણે અષ્ટાધ્યાય ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં કરી સંસ્કૃત ભાષાને આર્યભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી શું કે છે આર્યભાષા અને ઋષિઓની ભાષા વિદ્વાનોની ભાષા અને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના બીજું જે કહીએ કે માનવીએ અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે હવે એમાં આપણે આગળ વધીએ પ્રાચીન ભારતીય સાહિત્ય તો એમાં વેદો વેદોનો અર્થ થાય છે જ્ઞાન અને આપણા વેદો છે ચાર ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ હવે આપણે એમાં ઋગ્વેદ જોઈએ તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે જેમાં એક હજાર અઠ્યાવીસ ઋચાઓનો સંગ્રહ છે ઋગ્વેદને દસ ભાગમાં વહેંચવામાં આવ્યો છે ઋચાઓમાં મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે ને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાં ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ તો મનમોહક છે અને જે આ ગ્રંથ છે એ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે હવે ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી જેમાં સામવેદ હમ સામવેદ એ ઋગ્વેદની રૂચાઓનું ઘાન કરવા માટે રચના કરવામાં આવી અને એના શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે હવે યજુર્વેદ જે યજ્ઞનો વેદ કહેવાય છે યજ્ઞનો વેદ જે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં રચાયેલો છે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો ક્રિયાઓ વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે અને છેલ્લે અથર્વવેદ તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થીઓ આ હતા આપણા ચાર પવિત્ર વેદો હવે આપણે ઉપનિષદ જોઈએ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ જીવન મૃત્યુ ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રસંગોનું વિવેચન કરવામાં આવ્યું છે બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે ઉપનિષદો એ સંવાદના સ્વરૂપમાં હોય છે ઉપનિષદમાં તેની સંખ્યા એકસો ને આઠ દર્શાવે છે હવે આપણે બ્રાહ્મણ ગ્રંથો જોઈશું વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે જેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે આરણ્યકો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે હવે વેદાંગ આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે મહાભારતના સોરી ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો એક રામાયણ અને બીજું છે મહાભારત મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ ઈસવીસન બીજી સદીમાં મળ્યું છે રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે ને મહાકાવ્ય જે મહાભારત છે એ એકદમાં એના કરતાં નાનો છે એમાં દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે મહાભારતમાં લગભગ એક લાખ શ્લોકો છે અને જે વિશ્વનો મોટો ગ્રંથ કહેવાય છે જેમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે મહાભારતના શ્રીમદ્ ભગવદ્ ગીતા ગહન દાર્શનિક સિદ્ધાંતોનું તેમાં વિવેચન છે અને અને જે મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન કર્મ પણ તેમાં વિવેચન કરવામાં આવ્યું છે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોને સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે ભારતમાં સંસ્કાર સિંચનનો પ્રેરક કાર્ય કર્યું છે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક લૌકિક જે એવી અન્ય બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે હા કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમ જ ગણિત અને વિજ્ઞાન સંબંધી પણ ગ્રંથો હતા સ્મૃતિ ગ્રંથો ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે હવે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું આ સાહિત્યને ત્રણ ભાગમાં જેને ત્રિપિટક કહે છે સુતપીટક વિનયપિટક અને અભિધમ પીટક આ ઉપરાંત અન્ય ગ્રંથો પણ લખાયા ગુપ્ત યુગ જે કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો એમાં કાલિદાસ ભૌભૂતિ ભરતુહરી ભારવી બાણભટ માઘ વગેરેનો સમાવેશ થાય છે અને એમાં કાલિદાસ તો વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ કવિ છે પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી સંભવમ રઘુવંશ મેઘદૂત ઋતુસંહાર અભિજ્ઞાન શાકુતલમ એના ગ્રંથો છે હવે બાણભટ્ટ રચિત હર્ષચરિત અને સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે અને બીજું કાદંબરીની પણ રચના કરી છે ભવભૂતિનું ઉત્તરરામચરિત રામચરિત ભારવીનું કિરાતાર્જુન વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ શુદ્રકનું મૃચકટિકમ અને દંડીનું દસકુમાર ચરિત પછી આ ગ્રંથોનો મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ પ્રણય પ્રસંગો રૂપકો અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે જૂની ગુજરાતી ભાષામાં પધ્ય સાહિત્ય રચાયું હતું સમય જતા ગુજરાતી ભાષામાં ઘેર ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ તેમાં નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસતી વગેરેના પદો ગીતો ગરબી છપ્પા આખ્યાનો વગેરેની રચના ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવે છે એના પછી નર્મદ નવલરામ મહીપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કિશોરલાલ મસરૂવાડા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જેવા વર્યોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હવે આપણે તે તમિલ જોઈએ તો તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આચાર હ જે દ્રવિડ કુળની ભાષાઓ છે જેમાં સૌથી જૂની છે તમિલ જેનું સાહિત્ય ઈસ્વીસન પ્રાંત એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ તે એટલું જ જૂનું છે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન હતું જેમાં સંતો કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી સંગમ સાહિત્યના અનેક વિષયો છે રાજનીતિ યુદ્ધ પ્રેમ પ્રસંગ વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ કઈ જે આઠ કાવ્યોનું સંકલન તોલ કાપ્યમ વ્યાકરણ પથ્થું પાતું દશ ગીતો તેમજ કવિ તિરુવલ્લુવરનું ગ્રંથ કુરલ એની રચના થઈ આ કાવ્યમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ એ તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે હવે આપણે જોઈશું મધ્યકાલીન સાહિત્ય હા મધ્યકાલીન સાહિત્યમાં ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની ગઈ આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા જેમાં પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો કલ્હણનો હા સોમદેવનો સરિત સાગર અને કલહણનો રાજ તરંગી અને એમાં આ જે તરંગણી છે એ કાશ્મીરનો ઇતિહાસ આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે સાચા અર્થમાં તો તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે અને બીજી મહત્ત્વની રચના કહીએ તો જે જયદેવનું ગીત ગોવિંદ જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં થાય છે આ સમયે અપભંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો કવિચંદ બરદાઈ પૃથ્વીરાજ રાસો હિન્દીનો સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરતાના પૂર્ણ કાર્યોનું વર્ણન કર્યું છે ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો સંસ્કૃત સાહિત્યમાં મોટા પ્રમાણમાં રચના થઈ જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો તેમાં કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા પંપાએ આદિપુરાણની રચના કરી તેમજ સોળમાં જૈન તીરકરને આલેખતું શાંતિપુરાણ કવિ પોનાએ તૈયાર કર્યું અને રન્નાએ અજીતનાથ પુરાણની તેથી જ પંપા પોના અને રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય છે અને કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેઘેલી બની હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલી સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ જેમાં આલ્હ ઉદલ અને આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે ઉપરાંત આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું મુલ્લા દાઉદનો ચંદ્રયાન સૌથી જૂનો ગ્રંથ છે જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ સંસ્કૃત ભાષામાં રચાયા હતા ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની ફારસી ભાષા છે એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તે સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે અને ઇતિહાસકારો અનેક ઇતિહાસકારો થયા એમાં જિયાઉદીન બરનીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી ખલજી અને તુલકવંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન તેમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમાં ફતવાએ જહાદારી નામનો ગ્રંથ લખ્યો હવે એમાં અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય જે કવિ ઇતિહાસકાર રહસ્યવાદી રહસ્યવાદી સંત અને સંગીતકાર હતો અને હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ તેના ગુરુ હતા તેની મહત્વની કૃતિઓમાં જોઈએ તો આશિકા નૂર સિપિહર કિરાતા તુલ સદાયનનો સમાવેશ થાય છે ઉપરાંત તેને અનેક કાવ્યગ્રંથોની રચના કરી છે અને તે પોતે ભારતીય હોવા પણ ગર્વ હતો ભારતને તો પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતો અને તેને પોતાના પુસ્તકમાં ભારતનો સુંદરતા તેની ઈમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ પોખાણ કર્યા છે અને તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળે છે અને દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને તે હિન્દવી ગણતો અને તેને પોતાની માતૃભાષા ગણાવતો આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી અને હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી પ્રાદેશિક ભાષાઓ અને તેમના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો તેમાં કબીર જેવા સંત કવિઓનો સમાવેશ થાય છે તે વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી બોલીમાં છે અને તેના દોહરાવ લોક સાહિત્યનું અંગ બન્યા હવે મોહમ્મદ મલિક મોહમ્મદ જાયશીનું પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું તે અવધી ભાષામાં તુલસીદાસનો સુપ્રસિદ્ધ રામચરિત માનસ એ અવધી ભાષામાં લખાણો હતો આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું બંગાળના સુલતાનોના આશ્રય રહીને કુતીવાંશે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા બંગાળમાં ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની શરૂઆત થઈ ચૈતન્ય મહાપ્રભુથી અને નરસિંહ મહેતાએ ગુજરાતીમાં નામદેવે એકનાથ નામદેવ અને એકનાથે મરાઠીમાં જૈનુઅલદીનના આશરે કાશ્મીરમાં મહાભારત અને તરંગિણી જેવા ગ્રંથોમાં સંસ્કૃત ક્ષેત્રે સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હવે વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણ દેવરાય તેલુગુ અને સંસ્કૃત લેખક હતા તેમણે આ મુખ્ય માલ્યદા હમ કૃષ્ણ દેવરાય આ મુખ્ય માલેદા ગ્રંથની રચના કરી મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો પ્રથમ મુઘલ બાબરે બાબરી જેની આત્મકથા ફારસીમાં તેનું બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું જહાંગીરે તુઝુ કે જહાંગીરી એની આત્મકથા લખી અને ઔરંગઝેબ પણ સિદ્ધ લેખક હતો અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ એ પણ એક ઉર્દૂ કવિ હતો હવે તુલસીદાસ અને આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા કવિક કેશવદાસી પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યો અને રહીમના દોહરાતો પરના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે આ સમય ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા જેમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામાં લખ્યું આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો શિષ્ટાચારો ધર્મ દર્શન આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ ભાષાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન હતો અબુ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી જે ફારસી ભાષાનો એક મહાન કવિ હતો અને અખબારના દરબારના જે નવરત્નો હતા તેમાંનો એક હતો તેણે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા અકબરે તો મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી અને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ આ ભાષામાં મીર વલી મીતકી અબરાબાદી અસ્દુલ અલા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ થયા અઢારમી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ લખાયા જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એ મહત્વનો ગ્રંથ મહત્ત્વનો ગ્રંથ છે તો વિદ્યાર્થીઓ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું